કલોલની કંપની સાથે રૂપિયા 6.76 કરોડની છેતરપિંડીની ફરિયાદ પોલીસના ચોપડે નોંધવામાં આવી છે કલોલ તાલુકાના સાંતેજમાં આવેલી તાડપત્રી બનાવતી કંપનીને વિશ્વાસમાં લઈને કર્ણાટક તથા તેલંગણાના બે શખ્સોએ તેમના આઈએસઆઈના માર્કાનો લાયસન્સ તથા ઓથોરિટી લીડરનો ઉપયોગ કરીને એકસો કરોડનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો ત્યારબાદ રૂપિયા સાત પોઈન્ટ સાહીઠ કરોડની રૂપિયા છ પોઈન્ટ પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો સામે ફરિયાદ આવી છે કલોલના સાંતેજમાં ગોપીનાથ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ધરાવતા અને પલોડિયા સ્થિત ગોપી વિલામાં રહેતા ભરતકુમાર રામલખન અગ્રવાલ દ્વારા સાથે જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદ પ્રમાણે કર્ણાટકના બલ્લારીમાં રહેવાસી અને ત્યાં ગોકુલ એગ્રીકલ્ચર ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી નામે કંપની ચલાવતા પ્રીતમસિંહ જવારી ગુજરાત તથા તેલંગણાના હૈદરાબાદના રહેવાસી જવારી દ્વારા વર્ષ બે હજાર અગિયારમાં કલોલમાં ભારતભાઈની કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તાડપત્રી પૂરી પાડવા માટે વિશ્વાસમાં લીધા હતા સમગ્ર ઘટનાને લઈને મીડિયાને જાણકારી આપતા ફેક્ટરી માલિક ભરતભાઈએ ઇન કેબલ ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તે ઈસમયે કર્ણાટક સરકારમાં તાડપત્રીનો મોટો ઓર્ડરના નામે ટેન્ડર અંગે માહિતી આપી અને જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી ત્યારબાદ માલ સપ્લાય પણ કર્યો ત્યારબાદ અમારા એકાઉન્ટમાં પૈસા ન આવતા તપાસ કરાવવામાં આવી હતી જે બાદ અમોએ પૈસા માંગતા અમોને ના કહેલ અને અમારી સાથે છ કરોડ બોતેર લાખ રૂપિયાની છેતરપિંડી કરેલ છે જે અંગે અમે સાંતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અમને ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે મારું નામ ભરત અગ્રવાલ છે હું સાંતેજમાં પ્લાસ્ટિક બનાવવાની ફેક્ટરી ધરાવું છું રાજેશ રાજેશસિંહ નામનો વ્યક્તિ મારા સંપર્કમાં આવ્યો કર્ણાટક રાજ્ય સરકારનું કોઈ ટેન્ડર હોવાની વાત કરી અમને વિશ્વાસમાં લઈ અને એક એગ્રીમેન્ટ કરી અમે ટેન્ડર ભર્યું ટેન્ડરનો ઓર્ડર અમને મળતા અમને જોઈન્ટ એકાઉન્ટ ખોલાવડાવી અને માલ સપ્લાય ચાલુ કરી પરંતુ અમુક સમય સુધી અમને પેમેન્ટ ના મળતા અમે ડિપાર્ટમેન્ટમાં તપાસ કરતાં અમને ખબર પડી કે પૈસા કોઈ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ રહ્યા છે અમારા એકાઉન્ટમાં નથી આવતા તે પ તે પછી અમે પાર્ટીને કોન્ટેક કર્યો રાજેશ સિંઘને એણે અમને પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી એના પછી અમારે મજબૂરીમાં પોલીસમાં એફઆઈઆર કરાવવી પડી મારી સાથે છ કરોડ બોતેર લાખનો ફ્રોડ થયો છે અમને પ્રશાસન ઉપર ભરોસો છે અમને ન્યાય મળશે એ વિશ્વાસે અમે પોલીસમાં બે હજાર અઢારમાં આ શખ્સોએ ભરતભાઈને વિશ્વાસમાં લઈને કર્ણાટક સરકારનું તાડપત્રીના કોન્ટ્રાક્ટનું લાયસન્સ મેળવવા માટે વેપારની લાલચ આપીને ભરતભાઈ પાસેથી આઈએસઆઈના મારકાનું લાયસન્સ તથા ઓથોરિટી લેટર લીધા હતા જેનો ઉપયોગ કરીને આરોપી પ્રિતમસિંહે પોતાની કંપની ગોકુલ એગ્રીકલ્ચરના નામે રૂપિયા એકસો પાંચ કરોડની તાડપત્રીનું ટેન્ડર પાસ કર્યું ત્યારબાદ રૂપિયા સાત કરોડ સાહીઠ લાખ ચાર હજાર પાંચસો દસની ની તાડપત્રી ભરતભાઈની કંપની પાસેથી મેળવી હતી જેમાંથી છ કરોડ છોતેર લાખ અગ્ન ચાલીસ હજાર ચારસો ઇઠ્યોતેર લેવાના બાકી હતા જે પૈસાની ભરતભાઈ દ્વારા માંગણી કરવા છતાં ન ચૂકવીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા ભરતભાઈ દ્વારા સાંતેજ પોલીસમાં બંને શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે હેમાંશુ પટેલ ભરત અગ્રવાલ કરીને એક વેપારી હતા જે તાળપત્રીનો વ્યવસાય કરતા હતા એમણે કર્ણાટકના એક વેપારી સાથે ભાગીદારી કરી કર્ણાટકમાં તાળપત્રી સપ્લાય કરવા માટેની જે એમણે એક એમઓયુ કર્યા હતા એમાં કર્ણાટકમાં જે તાળપત્રી મોકલાવી એમાં જે કર્ણાટક તાળપત્રી મોકલાવી તેના જે પૈસા ચુકવણી કરવાની હતી તે જે કર્ણાટકના જે ભાગીદારો હતા એ ભાગીદારોએ પોતાના ખાતામાં પૈસા બધા જમા કરાવીને આ અહીંયાના લોકલ વેપારી ભરત અગ્રવાલ છે તેની સાથે છેતરપંડી કરેલી હતી એ બાબતનો ગુનો નોંધાયેલો છે અને સાથે જ પોલીસ સ્ટેશન એની તપાસ કરી